તારું હર્ષાડો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। બુલેટિનની શરૂઆત કરતાની સાથે જ મોટા સમાચારથી શરૂઆત કરીશું। એક બ્રેકિંગ ન્યૂઝ આપને આપી દઈએ। જીએસટી ફ્રોડ કેસની અંદર ઈડીની કાર્યવાહી કરવામાં આવી છે। રાજ્યમાં 200 કરોડના જીએસટી કૌભાંડને લઈને સૌથી મોટા સમાચાર। ઈડી ગુજરાતમાં 23 સ્થળો પર દરોડા પાડી રહી છે। ઈડીએ આ મામલામાં મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો। જીએસટી કૌભાંડમાં કલાકોની ધરપકડ કરવામાં આવી છે। સૌથી મોટા સમાચાર આપને આપી દઈએ। ઈડીએ ગુજરાતમાં 23 સ્થળોએ દરોડા પાડી દીધા છે। 23 સ્થળોએ દરોડા પાડતાની સાથે અનેક લોકોને પકડવામાં આવ્યા છે। જ્યારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા બાદ ફેડરલ એજન્સી દ્વારા રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, ભાવનગર અને વેરાવળ શહેરમાં લગભગ 23 જગ્યા ઉપર દરોડા પાડવામાં આવ્યા છે। જીએસટી છેતરપિંડી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરે ગુજરાતના મલ્ટી સિટી સર્ચ હાથ ધર્યું છે, જેમાં ગુજરાત પોલીસ દ્વારા તાજેતરના એક પત્રકાર સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે। તો સત્તાવાર સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે જ્યારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા બાદ ફેડરલ એજન્સી દ્વારા રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, ભાવનગર, વેરાવળ શહેરમાં લગભગ 23 જગ્યા ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા અને સૂત્રોના જણાવ્યા મુજબ આ ધરપકડ કરવા માટે ઈડી ત્યાં પહોંચી ગઈ હતી અને જ્યારે બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ્સ અને છેતરપિંડી ભર્યા વ્યવહારો દ્વારા સરકારને છેતરવા માટે સ્થાપિત સેલ કંપનીઓ સાથે સંકળાયેલા કથિત કૌભાંડમાં અંગે સેન્ટ્રલ જીએસટી તરફથી ફરિયાદ મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે ઘણી વ્યક્તિ અને સંસ્થાઓ સામે એફઆઈઆર કરી છે। તો આ વિષય ઉપર અમારી સાથે કોમલ અમારા સહયોગી જોડાઈ ગયા છે। કોમલ, શું જાણકારી મળી રહી છે કે ગુજરાતની અંદર પણ ઈડીની રેડ પડી છે અને શું માહિતી મળી રહી છે? કોમલ, રાજ્યમાં 200 કરોડના જીએસટી કૌભાંડનો પર્દાફાશ થયો છે। તો જ્યારે ઈડી દ્વારા ગુજરાતમાં 23 સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે, તો દરોડા પાડવાની સાથે અનેક લોકોને તેની અંદર પકડી લેવામાં આવ્યા છે અને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો માહિતી એવી છે કે જ્યારે છેતરપિંડી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર દ્વારા ગુજરાતમાં મલ્ટી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં રાજ્યની અંદર તાજેતરમાં એક પત્રકાર સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે જ્યારે 8 લોકોને પકડી લેવામાં આવ્યા છે, તેમાંથી એક જર્નલિસ્ટ છે અને બીજા 7 લોકો છે જેને પકડી લેવામાં આવ્યા છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર દ્વારા। જ્યારે જીએસટી કૌભાંડની અંદર ઈડી દ્વારા રેડ કરવામાં આવી છે અને ઈડી દ્વારા રેડ કરાતા 8 લોકો અત્યારે હાલ સકંજામાં ઈડીના આવી ગયા છે। તો જ્યારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા બાદ ફેડરલ એજન્સી દ્વારા રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, ભાવનગર, વેરાવળ શહેરના લગભગ 23 જગ્યાઓએ મની લોન્ડરિંગ કેસની અંદર ઈડીએ ધરપકડ કરી છે। તેની અંદર 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી એક પત્રકાર પણ છે। આપને જણાવી દઈએ કે જ્યારે બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ્સ અને છેતરપિંડી ભર્યા વ્યવહારો દ્વારા સરકારને છેતરવા માટે સ્થાપિત શેલ કંપની સાથે સંકળાયેલા કથિત કૌભાંડમાં સેન્ટ્રલ જીએસટી તરફથી ફરિયાદ મળ્યા બાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઘણી વ્યક્તિઓ સાથે સંસ્થાઓ સામે એફઆઈઆર પણ નોંધી છે।